हेलो विद्यार्थी मित्रों, आपणे आगळना तासमां भूमिना प्रकारों जोया था। भूमिनी अगत्यता जोई हती, भूमिना पड़ोनी आपणे माहिती मेळवी हती। हवे आ भूमिना चित्रण प्रकारों हता, रेताळ भूमि, चिकणी भूमि अने गोराडू भूमि। हवे आ भूमिना गुणधर्मो विशे आपणे माहिती मेळवानी छे। तो सौथी पहला भूमिना गुणधर्म में आपणे जोईशुं भूमि में पाणीनो अनुश्रवण एटले के झरण दर केटलो छे। एना माटे सौथी पहला बूझो ने पहेलीए घरना एक खोंतळिए एक काचा रोड पर 50 सेंटीमीटर बाय 50 सेंटीमीटरना बे जुदा जुदा चौरस बनाव्या। तेमणे एक सरखा कदनी बे बाटलीओ भरी। तेमणे बन्ने जग्याओ पर एक सरखा समय बॉटलो गोठवी, परंतु तेमणे जोयुं के घरना तळिया पर पाणी वही गयुं अने शोषण न पाम्युं, ज्यारे बीजी तरफ काचा रस्ता पर पाणी शोषाई गयुं। त्यांथी तेमना मनमां एक प्रश्न उद्भव्यो अने तेमणे कीधुं के आवुं केम थयुं। तेना उपरथी तेओए त्रण प्रकारनी टीमो बनावी અને એમાંથી તેમને કઈ ભૂમિમાં કયું પાણી અને શું થાય છે તે જોવા માટે તેમણે પ્રયત્ન કર્યો। આ ત્રણેય ટીમોએ એટલે કે ત્રણેય વ્યક્તિઓએ ભૂમિનો નમૂનો લીધો। આ ત્રણેય ટીમોએ એક સરખી નળીવાળા પાઇપ લીધા અને તેમને આ પાઇપ માટે જે પીવીસીના હતા એની આશરે 5 સેન્ટીમીટર વ્યાસવાળો તેમણે લીધો અને તેના ટુકડા કર્યા અને તેમણે એક સ્થાન પરથી ભૂમિ એકત્ર કરવાની શરૂઆત કરી। તેની અંદર તેમણે 2 સેન્ટીમીટર ઊંડાઈનો પાઇપ મૂક્યો, તેમાં 200 ml જેટલું પાણી તેમણે નાખ્યું। 200 ml એટલે કે મિલીલીટર પાણી માપવા માટે તેમણે એક 200 ml બોટલનો ઉપયોગ કર્યો હતો અને બધાએ એ સમાન પાણી પાઇપમાં રેડ્યો। એ પછી તેમણે જોયું કે એ પાણી ખાલી થતાં કેટલો સમય લાગ્યો, તે દરેકે તેની નોંધણી કરી અને કયું પાણી ઉભરે ન જાય અથવા વેરાઈ ન જાય તેની તેમણે સંપૂર્ણ કાળજી રાખી। તેના આધારે તેમણે એક અનુશ્રવણનો દર નક્કી કર્યો। એના માટેનું આપણને એક સૂત્ર મળ્યું, અનુશ્રવણ દર મિલીલીટર પ્રતિ મિનિટ બરાબર પાણીની માત્રા ભાગ્યા અનુશ્રવણ સમય। એટલે કે જો આપણે કોઈ પણ જમીનનો જેને આપણે કહીએ નિતાર શક્તિ અથવા અનુશ્રવણ દર, તો એના માટે પાણીની માત્રા પાણી પ્રવાહી છે અને તેનો એકમ મિલીલીટર છે અને સમયનો એકમ પ્રમાણભૂત છે મિનિટ, માટે એના અનુસંધાન અનુસાર આ સૂત્ર બન્યું છે અને તેમને એક ઉદાહરણ દ્વારા તેમણે ચોક્કસ અનુશ્રવણ દર નક્કી કર્યો। તેમણે જોયું કે જે 200 ml પાણી હતું તે 20 મિનિટની અંદર તે પૂરેપૂરું એકબીજાની અંદર ઉતરી ગયું। પછી તેમણે દરેક જમીનની અંદર અલગ અલગ આ પ્રયોગ કર્યો અને દરેકનું અનુસરણ એટલે કે નિતાર શક્તિ તેઓએ નોંધી। તો અનુશ્રવણનો દર બરાબર 200 ml ભાગ્યા 20 મિનિટ, તો આપણને મળી ગયું 10 મિલી પ્રતિ મિનિટ। તો આ થઈ ગયું તમારો અનુશ્રવણ દર, એટલે કે ભૂમિનો એક ગુણધર્મ જેને આપણે નિતાર શક્તિ અથવા અનુશ્રવણ દર કહીએ છીએ। એવી જ રીતના દરેક જમીનની ભેજ ધારણ શક્તિ પણ અલગ અલગ હોય છે। આ ભેજ ધારણ શક્તિ એટલે કે કેટલા સમય સુધી એ જમીન પોતાની અંદર પાણીનો સંગ્રહ કરી શકે છે તેના આધારે એ જમીનની ભેજ ધારણ શક્તિ નક્કી કરવામાં આવે છે અને એની અંદર બાષ્પનું પ્રમાણ કેટલું જળવાઈ રહે છે એ આપણને જોવા મળે છે। તમે લોકોએ ઉનાળામાં, શિયાળામાં કે ચોમાસામાં આપણે જ્યારે પણ ખેતરોમાંથી અથવા આજુબાજુની
જે જમીનમાંથી કે મેદાનમાંથી આપણે પસાર થઈએ છીએ ત્યારે એનો અનુભવ કરીએ છીએ. શિયાળામાં ઉનાળામાં આપણને ખબર છે કે ઉનાળાના દિવસોમાં ભૂમિમાંથી બાષ્પ એ સૂર્યનું પ્રકાશનું પરાવર્તન કરે છે અને ભૂમિના ઉપરની સપાટી આપણને ચળકતી જોવા મળે છે. માટીના નમૂનાઓને ગરમ કર્યા પછી તેનું ઉત્કલન નળીમાંથી બહાર કાઢવા, તેની જે માટીને ગરમ નથી કરેલી તેની સાથે સરખામણી કરવામાં આવે છે અને તેની વચ્ચેનો તફાવત નોંધવામાં આવે છે. આપણને ખબર છે કે જો રેતાળ માટી હશે તો તેની અંદર પાણીનો સંગ્રહ ઓછો થાય છે, એટલે કે એ તરત પાણીને પોતામાંથી કણ વધારે પ્રમાણમાં હોવાના કારણે તે પાણીને તરત છૂટો પાડે છે. જ્યારે ચીકણી માટીમાં કણોનું પ્રમાણ વધારે હોય છે, એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે, તે લોકોનો અવકાશ ઓછો હોય છે, નાની જગ્યામાં પાણી રોકાઈ રહે છે, માટે તેની ભેજ ધારણ શક્તિ વધુ હોય છે, એટલે કે મધ્યમ પ્રકારની હોય છે. આના અનુસંધાનમાં આપણે જોઈએ કે ગોરાળો જમીન છે, ગોરાળો જમીનની અંદર કાંપ વધુ હોવાથી એ જલધારણ ક્ષમતા તે વધુ ધરાવે છે અને તેના કારણે એ પાક માટે ખૂબ જ સારી રહે છે. આવી રીતના ભૂમિના ત્રણે ત્રણ નમૂના લઈને આ અલગ અલગ પ્રયોગ આ બુઝો અને પહેલીએ કર્યા. તેના ઉપરથી અનુસરણ દર, ભૂમિમાં ભેજ, એ પછી તેમણે બીજો એક પ્રયોગ કર્યો જેમાં આવ્યું ભૂમિ દ્વારા પાણીનું શોષણ, એટલે કે પાણીનું શોષણ કેટલી સરળતાથી ભૂમિ કરે છે એના માટે આપણે એક પ્રયોગ જોઈએ. અહીંયા આપણને પ્રયોગમાં 50 ગ્રામ કોરી પાવડરવાળી આપણે માટી તેને ફનેલમાં નાખવામાં આવે છે. ફનેલ એટલે કે ગરણે, અને અંકિત નળાકારની મદદથી નિશ્ચિત પાત્રમાં પાણી લઈ તેને ટીપે ટીપે માટી ઉપર નાખવામાં આવે છે. અથવા આના માટે તમે ડ્રોપરનો પણ ઉપયોગ કરી શકો છો. જો બધું જ પાણી એક જ સ્થાન પર ન પડે અને બધી જ માટી પર રેલાઈ જાય તો આપણે ત્યાં સુધી પાણીના ટીપાનું શરૂઆત કરીશું અને અંકિત નળાકારમાં આપણે જોઈશું કે કેટલા સમયમાં આ પાણી શોષાય છે અને નીચે આવે છે, જેનું અહીંયા આગળ આપણે પરિણામ નોંધીશું. ધારો કે માટીનું વજન છે 50 ગ્રામ. અહીંયા જે અંકિત નળાકારમાં શરૂઆતમાં લીધેલું પાણીનું કદ, જેને આપણે યુ મિલી વડે દર્શાવીશું, અંકિત નળાકારમાં બાકી રહેલું પાણીનું કદ, જેને આપણે વી મિલી વડે એટલે કે મિલી લીટર વડે દર્શાવીશું, માટી દ્વારા શોષાયેલ પાણીનું કદ શોધવા માટે U-V મિલી વડે દર્શાવવામાં આવે છે. અને માટી દ્વારા શોષાયેલ પાણીનું વજન આપણે જ્યારે શોધવું હોય તો U-V ગ્રામમાં લેવામાં આવે છે અને 1 મિલી પાણીનું વજન 1 ગ્રામ જેટલું છે એ આપણે શોધીએ છીએ. જો શોષાયેલ પાણીને આપણે ટકામાં મેળવવું હોય તો એના માટે છે U-V/50×100. તો અહીંયા આગળ આપણે આ અનુસાર પ્રયોગ દ્વારા આ પ્રવૃત્તિથી આપણે પાટી દ્વારા પાણીનું શોષણ કેટલું થાય છે એ આપણે શોધી શકીએ છીએ. દરેક પ્રકારની માટીમાં એનું અનુશોષણ, તેનું અનુશ્રાવણ આ બધું જ અલગ અલગ આપણને જોવા મળે છે. આ ઉપરથી બુઝો અને હેલીએ આ જે માટી છે એ કેવા પ્રકારની છે અને કઈ પદ્ધતિથી એનું અનુશોષણ અને ભૂમિ ભૂગર્ભ જળ કેવી રીતના થાય છે એ આપણે શોધી કાઢ્યો. તો આપણે ટૂંકમાં કહી શકીએ અથવા કહીએ કે રેતાળ ભૂમિની વિશિષ્ટતાઓ કઈ કઈ છે. રેતાળ ભૂમિમાં કણોનું પ્રમાણ વધારે હોય છે અને સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ ઓછું હોય છે, માટે આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે. રેતાળ જમીનમાં ખૂબ જ મોટા કણો આવેલા હોય છે, તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી, તેમની વચ્ચે અવકાશ પણ ખૂબ જ જોવા મળે છે અને તેના કારણે હવા ખૂબ ભરાય છે. આ રેતાળ જમીનમાં અનુસરણ દર સૌથી વધારે અને જલધારક ક્ષમતા સૌથી ઓછી હોય છે, માટે રેતાળ જમીનમાં ભૂમિની અંદર જ્યારે વરસાદ પડે છે
त्यारे पाणी भरेलू रहेतू नथी अने आ भूमि बहु जल्दी सुकाई जाय छे। एवी ज रीतना आपणे जोईए चिकणी भूमिनी विशिष्टता। चिकणी भूमिनी अंदर माटीना कणोनुं प्रमाण वधारे होय छे, माटीना कणो खूब ज ઝીણા હોય છે, તેમાં માટીના નાના નાના કણો ચુસ્ત રીતે જોડાયેલા હોવાથી તેમાં હવાનો અવકાશ ઓછો રહે છે। આ માટે પાણીની જલધારક ક્ષમતા વધારે હોય છે, પરંતુ તેનો અનુસરણ દર ઓછો હોય છે। જ્યારે આવી ભૂમિ ઉપર વરસાદ પડે છે ત્યારે પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહે છે અને સેન્દ્રિય પદાર્થોના કારણે લફસણી બને છે, એટલે કે આ ભૂમિ ચીકણી બને છે અને ઉનાળામાં સુકાતા તે કઠણ બને છે અને તેની વચ્ચે તિરાડો પડે છે, તેથી તેને ખેડાણ કરવી ખૂબ જ કઠિન બને છે। જ્યારે ગોરાડુ ભૂમિની વિશિષ્ટતામાં આપણે જોઈએ કે આ ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકબીજા સાથે રહેલા હોય છે, તેમાં કાપના કણો પણ હોય છે। કાપના કણોનું કદ રેતી અને માટીના કણોના કદની વચ્ચેનું હોય છે। ચોમાસામાં ભૂમિ ચીકણી અને લપસણી બને છે અને તેમાં કણક જોવા મળે છે। આ ભૂમિની જલધારણ ક્ષમતા અને અનુસરણ દર મધ્યમ સ્તરનો હોય છે, આથી આ ભૂમિમાં જરૂરી હવા અને માફક ક્ષણનો ભેજ હોવાથી વનસ્પતિની વૃદ્ધિ માટે તથા ખેતરમાં ઉગાડતા પાક માટે ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે। તો આ ભૂમિઓના પ્રકારના આધારે આપણે ભૂમિમાં કયો પાક લઈ શકાય અને આ ભૂમિ પર વરસાદ, પાણી, તાપમાન, પ્રકાશ અને ભેજની અસર આપણને જોવા મળે છે અને કેટલાક મહત્ત્વના પર્યાવરણ પરિબળો કે જે ભૂમિના ગુણધર્મો અને તેના બંધારણમાં પણ ફેરફાર લાવે છે। પર્યાવરણીય પરિબળો અને સાથે સાથે ભૂમિના ઘટકો તે પ્રદેશની વનસ્પતિઓ અને પાકને ઉગશે તે નક્કી કરવામાં સૌથી મહત્ત્વનો ફાળો ભજવે છે। જેમ કે ચીકણી અને ગોરાડો બંને પ્રકારની ભૂમિ એ ઘઉં અને ચણા જેવા ધાન્યો માટે યોગ્ય છે। આ પ્રકારની ભૂમિ પાણીને જકડી રાખે છે, જ્યારે ચોખા જેવા પાક માટે ભૂમિ ચીકણી અથવા કાર્બનિક પદાર્થો અને ઊંચી જલધારક ક્ષમતાવાળી હોવી જરૂરી છે। એટલે કે મસૂર અને અન્ય કઠોળ જેવા ગોરાડો ભૂમિ તેમાં સરળતાથી અનુસરણ થાય તે જરૂરી છે। કપાસ માટે રેતાળ અથવા ગોરાડો જે સરળતાથી અનુસરણ થાય થવા દે છે અને વધુ પ્રમાણમાં હવા ધરાવે છે તે વધુ યોગ્ય છે। એટલે કે જેવા પાક એટલે કે ઘઉં જેવા પાકને ચીકણી માટીમાં ઉગાડવામાં આવે છે। આપણે કુંભારને જોયા છે કે કેવી રીતના માટલા બનાવે છે, એ એકબીજા સાથે જ્યારે માટલા બનાવવામાં આવે છે ત્યારે એ કઈ કઈ પ્રક્રિયાઓ કરે છે આપણે એ જોયું છે। આના કારણે તેઓ સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર હોય છે અને ફળદ્રુપ હોય છે। આ ઉપરાંત કઈ ભૂમિમાં ચોખા ઉગાડવા સારા છે અથવા કઈ ભૂમિમાં અનુસરણ સારું છે એ આપણે જોઈ શકીએ છીએ। તો ભૂમિના પ્રકારના આધારે આપણે આ ભૂમિમાં કયો પાક લેવામાં આવે છે અને કઈ ભૂમિ સૌથી વધુ સારી છે એ આપણે તેની જલધારણ ક્ષમતા અને તેની શ્રવણ સંખ્યાના આધારે આપણે નક્કી કરીને તે પાક આપણે મેળવીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ ભૂમિ અને આ તેના પ્રકારો તેમાંથી પસાર થતો આપણને મેળવવામાં આવતો પાક આ બધું જ આપણે આ ભૂમિના અંદર જોઉં। ઘણી વખત આપણે કહીએ છીએ કે ભૂમિનું ધોવાણ થવું। ભૂમિનું ધોવાણ થવું એટલે શું? ભૂમિની સપાટીનું પાણી, પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને ધોવાણ કહે છે। વનસ્પતિના મૂળ ભૂમિને નિશ્ચિત રીતે બાંધે છે। વનસ્પતિની ગેરહાજરીમાં ભૂમિ ઢીલી પડે છે, જેથી તે સરળતાથી પવન અને વહેતા પાણી દ્વારા ચલિત થાય છે। જે વિસ્તારોમાં ભૂમિ પર વૃક્ષો ઓછા પ્રમાણમાં હોય અથવા હોય જ નહીં
ત્યાં ગંભીર ધોવાણ જોવા મળે છે, જેવા કે રણ અને ઉજ્જડ ભૂમિ. આપણને આ ભૂમિનું ધોવાણ થતું જોવા મળે છે. વૃક્ષો કપાતા અને વન કટાઈ અટકાવવી જોઈએ, જેના કારણે લીલા વિસ્તારોનો વધાર થાય અને ભૂમિનું ધોવાણ ઓછું થાય. એટલા માટે જંગલવાળા વિસ્તારોની ભૂમિનું ધોવાણ ખૂબ જ ઓછું થાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે જે ગટાદાર વૃક્ષો છે તે વરસાદનો માર ખમી લે છે અને વૃક્ષોના મૂળ ભૂમિના કણોને એકબીજા સાથે બાંધી રાખે છે. વૃક્ષોના કારણે પવન અને પાણીનો પ્રવાહ પણ ધીમો પડે છે. આથી આપણે કહી શકીએ કે જંગલવાળા વિસ્તારોમાં ભૂમિનું ધોવાણ ખૂબ જ ઓછું થાય છે. આના ઉપરથી આપણે કહી શકીએ કે ભૂમિની અંદર આપણે જેટલા વૃક્ષો વાવીશું એટલા વૃક્ષોના કારણે આ ભૂમિનું ઉપરનું પડ ની ફળદ્રુપતા પણ જળવાઈ રહેશે અને ભૂમિનું ધોવાણ ઓછું થશે. તો આપણે બને એટલા વૃક્ષો વધુ વાવવા જોઈએ, જેનાથી આપણને ખબર છે કે ભૂમિનું પ્રદૂષણ અને ભૂમિનું ધોવાણ પણ અટકી શકે છે. આ ભૂમિનું પ્રદૂષણ અને ભૂમિનું ધોવાણ અટકાવવા માટે આપણે શું કરી શકીએ, ચાલો આપણે એ પણ ઉપાયો જોઈ લઈએ. સૌથી પહેલાં તો આપણે પ્લાસ્ટિક અને પોલિથીનની કોથળીઓનો વપરાશ પ્રતિબંધ મૂકવો જોઈએ, અથવા બને ત્યાં સુધી આપણે તે વપરાશ ટાળવો જોઈએ અને તેને ભૂમિમાં દટાય નહીં તેની આપણે કાળજી રાખવી જોઈએ. આ ઉપરાંત ઉદ્યોગોના રાસાયણિક કચરો અને રસાયણોની પ્રક્રિયા કરીને તટસ્થ બનાવીને જ આપણે ભૂમિમાં મુક્ત કરવા જોઈએ. આ ઉપરાંત ખેતીના જંતુનાશકો અને રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ. જ્યારે ભૂમિના ધોવાણ અટકાવવા માટે આપણે આ મુજબના ઉપાયો પણ કરી શકીએ છીએ, જેમ કે વૃદ્ધુ વૃક્ષો વાવવા જોઈએ, વન કટાઈ અટકાવવી જોઈએ, પડતર ભૂમિમાં ઘાસ ઉગાડવું જોઈએ, ભૂમિ ખેડીને સમતલ બનાવવી જોઈએ, ખેતર કર ફરતા પાળા બાંધવા જોઈએ, વાડ કરવી જોઈએ તથા વૃક્ષો વાવવા જોઈએ. આ બધા જ ઉપાયો દ્વારા આપણે ભૂમિનું પ્રદૂષણ અને ભૂમિનું ધોવાણ અટકાવી શકીએ છીએ. તો આપણને ખબર છે કે ભૂમિ આપણા માટે કેટલી મહત્ત્વની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અહીંયા આગળ પ્રકરણ 9 ભૂમિ પૂર્ણ કરીએ છીએ. તમારે તેનો સ્વાધ્યાય નોટમાં લખવાનું રહેશે, તમને એની PDF મળી જશે. ધન્યવાદ.